वर्णिवेश रमणीयदर्शनम् मंदहासरुचिरा ननाम्बुजम् पूजितम् सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ यवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरु देव की जय। जय श्री स्वामी नारायण। पवित्र श्रावण मास चाले छे। આજે શ્રાવણ સુદ દ્વિતીયાનો દિવસ છે, તારીખ 10, કાલે 9 હતી, આજે તારીખ 10-8-2021। પ્રભાતની ચાલતી કથા પુરુષોત્તમ ચરિત્ર, કવિરાજ દલપતરામ કવિનો લખેલો આ પ્રસાદીનો ગ્રંથ અતિ અદ્ભુત વર્ણન, છઠ્ઠા અધ્યાયની કથા અધૂરી છે। ગઈકાલે આપણે સાંભળી ગયા હિમાલયની ગોદમાં બદ્રિકાશ્રમ ધામ અને ત્યાં ભગવાન નર અને નારાયણ અને ઋષિ મુનિઓનો મીઠો સંવાદ। ભગવાન નારાયણ સંતોનો મહિમા ગાય છે, જગમે તુમહી સમાન નહીં પરમ પરમારથી, પુનિ તુમ સકલ સુજાન અનન્ય મેરે ભક્ત હો। એક તો હે સંતો, તમે પરમારથી છો, પરોપકારી છો, એટલે મને અતિ વાલા છો। જે વ્યક્તિ પરોપકારી હોય ને, એ બધાનો બહુ ચહીતો વાલો અને લાડલો હોય।
અને જે પોતાનું જ ઘોલકું પકડીને બેહી ગયો હોય, હું ના મારું, હું ન મારું, હા એનાથી બધાને નફરત હોય, ભગવાન સુધી બધાને ભગવાનની નફરત હોય કે આને ક્યાં મનુષ્યનો દેહ આપ્યો, કંઈક બે હારા કામ કરવા, બે જીવના કલ્યાણ કરવા, કંઈક બીજાને મદદરૂપ થવા, સાંગોપાંગ મનુષ્ય શરીર આપ્યું પણ આને કાંઈ બીજા માટે કાંઈ કર્યું નથી, દુઃખી માટે કાંઈ કર્યું નથી, રોગી માટે કાંઈ કર્યું નથી, સંત માટે કાંઈ કર્યું નથી, ભક્ત માટે કાંઈ કર્યું નથી, ભગવાન માટે તો કરે જ શાનો? કારણ કે છે ને એક પેલો દોહો કોઈક બનાવ્યો છે, કોને બનાવ્યો ખબર નહીં, પૈસો મારો પરમેશ્વર અને ઘરના મારા ગુરુ, પૈસો મારો પરમેશ્વર ઘરના મારા ગુરુ, છોકરા છૈયા બધા સાલીગ્રામ, હવે સેવા કોની કરું? હવે એમાં એમાં રચ્યો પચ્યો હોય એ પરોપકાર ક્યારે કરે, પણ ઘણા એવા હોય છે બહુ પરોપકાર કરતા હોય છે, એમાં સર્વથી શ્રેષ્ઠ પરોપકાર આત્યંતિક કલ્યાણ જીવનું કરી દેવું, અભય દાન દઈ દેવું, એના વિશે ભગવાન નારાયણે વાત કરી. બીજું, તમે મારા અનન્ય ભક્ત છો એટલે મને વાલા છો, મને મૂકીને પણ માત્ર તમે છેટા નથી જતા એટલે તમે મને અતિશય વાલા છો. કામકાજ કરતા હોય, સેવા પૂજા કરતા હોય, કોઈની સાથે વાતો કરતા હોય, ચાલ્યા જતા હોય, કંઈ પણ ક્રિયા કરતા હોય તો અખંડ તમે જીભથી મારા નામનો ઉચ્ચારણ કરો છો અને સતત મનમાં મારું ચિંતન કરો છો એટલે મને અતિ વાલા છો. અને બહુ સરસ મજાની કવિરાજે અહીંયા ચોપાઈ લખી છે. આગળ બોલે યો નારાયણ બાની, સબ મુનિ જન કો અતિ સુખદાની, પુનિ બોલે સચરાચર સ્વામી, પુનિ બોલે સચરાચર સ્વામી, અહો મુનિ તુમ સ્વતંત્ર ગામી. હરી ભગવાન નારાયણ બોલ્યા એટલેથી બોલીને પાછા અટકી ન ગયા, પણ હવે પૂછવું જ છે બધું તો બધું જ પૂછી લો, આજ સંતોને સમાચાર પૂછી લો. અને ભગવાન જે મુનિઓને અતિ સુખદાયક છે એવા ભગવાન, જે સંતોના અતિ સુખનું ધામ છે એવા ભગવાન બોલ્યા, અહો એ મુનિયો તમે સ્વતંત્ર ગામી છો. સંતો હંમેશા સ્વતંત્ર હોય, કેવી રીતે? આમ નહીં ફાવે એમ કરે, જે મનમાં આવે એવું આચરણ કરે, ક્રિયા કરે, ગમે ત્યાં જાય, ગમે ત્યાં આવે, એવું નહીં. સ્વતંત્ર ગામી એટલે ગમે ત્યાં જઈ શકે, એને કોઈ વાડામાં બંધ ના કરી શકે. સંતને આ દેશ કે પેલો દેશ કે આ ખંડ કે પેલો ખંડ કે આ વિભાગ કે પેલો વિભાગ કે આ લોક કે પરલોક, એ બધી જગ્યાએ વિચરણ કરી શકે. હા, હરિભક્તોને થોડુંક હોય બંધન અને રાખવું જ પડે એક વ્યવહાર વ્યવસ્થિત કરવા માટે. સંતો માટે એવું નથી, સંતો તો વ્યવહારથી પર છે, આધ્યાત્મિકતાને વરેલા છે. એ તો જીવના ગરાક છે, જીવ ગમે ત્યાં હોવો જોઈએ, ભલે ને સાત સમુદર પાર હોય ત્યાં સંત પહોંચે. દેશમાં જાય, પરદેશમાં જાય, ક્યાં ના ક્યાં એ તો જનારા સંતો તો સ્વર્ગમાં જતા હશે સત્સંગ કરાવવા. અને એટલું નહીં, શાસ્ત્રમાં લખ્યું છે કે શ્રીજી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને નરકના કુંડમાં મોકલા સત્સંગ કરાવવા. કથા લખી છે, નરકના કુંડમાં જાઓ સ્વામી, જેમ બાદશાહ ગાદીએ બેઠો હોય ત્યારે જેલને દૂધથી ધોઈ નાખે, સાફ કરી નાખે, બધાને મુક્ત કરી દે,
हिमाज ये भीम भाई प्रश्न पूछो अगतराई ना भीम भाई महाराज जरे राजा गादीए बेसे ने एनो अभिषेक थई ने ते दिवसे जेल माथी जे कैदीओ एने मुक्त करी दे एने बधाई गुना एना माफ करी दे प्रभु तमे गादीए बैठा जेतपुर मा सत्संग ना धनी मालिक स्वामी छो माटे आ बधाई जीवनु शू अने महाराजे चपटी वगाड़ी स्वरूपानंद स्वामी ने कीधु उपड़ो तारे करो नरकना कुंड खाली लियो मोकला गया त्यां कई यमना दूतो के यमराजे एम नतु कीधु भाई अहीं तमारी बॉर्डर नथी तमे मृत्यु लोक मां जा चाहे त्यां फरो न चरो आई नहीं ना संत तो स्वतंत्र छे अक्षरधाम ना मुक्तो माटे पण लखायो अक्षरधाम नु वर्णन हरिलामृत मां आवे छे एमां जेम भगवान स्वतंत्र छे एम अक्षरधाम ना मुक्तो पण स्वतंत्र छे चाहे ते ब्रह्मांड में जई शके चाहे ते फरी शके चाहे त्यां विचरण करी शके भगवान कहे छे हे संतो तमे स्वतंत्र गामी छो स्वतंत्र वर्तन वाला छो एम न कीधु तम फावे एम करी शको तमने कोई पाप लागे ज नहीं तमने कोई दोष लागे ज नहीं तमने कोई शास्त्र नी कलम अडेज नहीं एम न कीधु स्वतंत्र रीते विचरण करनारा छो संत दारे तो पाकिस्तान में ही जाए जो न्याय आपणु मंदिर छे वो अत्यार कोई संत तो नथी जता तो बधु पड़ी बैंकु छे पण ज्या अमेरिका जेवा देश मां काई नो तो सत्संग नो छाटो न्या आपणा संतो गया तो मोटा धाम उभा थया लंडन मां ऑस्ट्रेलिया मां कैनेडा मां अमेरिका मां संतो ने माटे बॉर्डर नथी के आटला मां जेने अंडर मां रहेवानुं ना भगवान नो प्रचार करवो होय जीवना कल्याण करवा होय सदमार्गे वाळवा होय भगवान नुं काम करवुं होय भगवान नी आज्ञा मां रहीने गमे त्यां फरी शके भगवान नारायण के छे संतो तमे स्वतंत्र गामी छो त्रिलोक में तुम करत विहारा जो कीधु ने क्या आलोक मां ज नहीं मृत्यु लोक पृथ्वी लोक मां ज नहीं त्रिलोक मां तमे गति करनारा छो ऊपर स्वर्ग लोक सुधी हा छेक ब्रह्मलोक सुधी अरे आपड़ा पेला व्यापकानंद स्वामी तो सत्संग करावा छेक भूमा पुरुष ना लोक मां गया लियो भूमा पुरुष नो लोक तो केटलो ऊपर ब्रह्म लोक करता है ऊपर न्या पहुंचा बोलो न्या भूमा पुरुष ने नेना मुक्तो ने बधाई ने सत्संग करावीन भूमा पुरुष नो लोक खाली कर नाखो बे ज वैदा भूमा पुरुष ने एमना पत्नी बे ज वैदा કે હવે અમે અહીં શું કરીએ કે તમે હવે મંજીરા વગાડો ધૂન કરો તો કે ના ના એકલું ભાવે નહીં તે સ્વરૂપાનંદ સ્વામી આ બાજુ ઈશારો કર્યો ભગવાને કે પેલા નરકના કુંડમાંથી ખાલી થયા છે ને બધા તો કે હા એને બધા ભૂમા પુરુષના લોકમાં મૂકો જાઓ ન્યા મોકલી દીધા ન્યાથી ડાયરેક્ટ અક્ષરધામમાં મોકલી દીધા વિચારો આપણા સંતોની સામર્થ્ય તો જોવો તમે અરે એ તો ત્યાંથી મોકલ્યા પણ અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એમ લખ્યું કે મુક્તાનંદ સ્વામી પામરમાં પામર જીવ હોય અધમમાં અધમ જીવ હોય બધા ધર્મે પૂરો હોય પણ મુક્તાનંદ સ્વામી જે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી એ જો એ જીવનું કાંડું પકડે ને તો અહીંથી ઘા કરે ને આઠ અવરણ પાર અક્ષરધામમાં ઠેઠ ભગવાનના ચરણમાં મૂકી દે એ પાછો ન આવે પતી ગયું આ સંતો છે એમની આપણી પરંપરા છે એમના ખોળામાં આપણે છે ત્રિલોક મેં તુમ કરત વિહારા એસા હે સામર્થ તુમારા જેવું ભગવાનનું સામર્થ્ય એવું જ ભગવાનના સંતનું સામર્થ્ય છે મળદા બેઠા કરો મળદા અહીંયા બાજુમાં જો ને લોયાની બાજુમાં બોટાદ શેર અને ત્યાં હમીર ખાચરની ઘોડી મરી ગઈ હતી
અને તે દિવસે વ્યાપકાનંદ સ્વામી આમ કાનમાં ફૂંક માર્યું ને, મચ્છરનો જીવ પકડીને ઘોડીમાં નાખી દીધો અને મરેલી ઘોડી બેઠી થઈ ગઈ. વિચારો, હા, કાળની ગતિને બદલી નાખે માયાનું તો એની હારે એની સામે કઈ હાલે જ નહીં. કર્મની ગતિને ચેન્જ કરી નાખે, વિધાતાના લેખ ઉપર મેખ મારી દે, એ આપણા સંતોની સામર્થ્ય. આજ પણ છે, હા, મૃત્યુ આવી ગયું હોય પણ હે, આવા મોટા સદગુરુ જો સંકલ્પ કરે ને તો એમ કહેવાય છે, ઠેલી દે પાછું, ઠેલી દે, જવા દે ભાઈ, હજી આનું કામ છે, અહીંયા કાંઈ ન થાય એનો વાકોવાડ, આપણે નજરે જોઈએ છીએ. એવી સામર્થ્ય એ સંતો ભગવાન નારાયણ કે છે તમારી છે. સંતોનો મહિમા જેટલો ગાય એટલો ઓછો છે. ભગવાન સ્વયં એમ કહે છે કે હું સંતોનો મહિમા ગાઉ ને મારી જીભ પાવન થાય. ભગવાનની જીભ તો પાવન જ હોય, પણ મને તમને શીખવાડે છે કે જ્યારે સંતોના ગુણોનું વાદ કરીએ ને, ગુણોનું ગાન કરીએ ને, ત્યારે આપણે જીભના દોષ ટળી જાય, જીભથી કરેલા પાપ બળી જાય. અને એ સદગુણોનું ગાન જ્યારે કર્ણ દ્વારા, શ્રવણ દ્વારા સાંભળીએ ને, ત્યારે કાનના પાપ બળી જાય. હા, અંદર જો ઉતરી જાય ને તો હૃદયના પાપ બળી જાય. સંતના ચરણનો સ્પર્શ ખાલી કરે ને, ચરણનો સ્પર્શ કરે ને, હા, એટલી વારમાં તો એમ કહેવાય છે, સદ્યામ ઘોઘમ બહુ જની જનિતમ ગ્રંથિ એવે સમૂલમ. એક જન્મના નહીં, કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. સંતને કોળીઓ જમાડે ને, અન્ન આપે ને, એને થાળ આપે ને, ભોજન કરાવે ને, એમાં તો એના કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. ક્યારેક ક્યારેક સંતોને રસોઈ દેવી હો મનુભાઈ, હા, એકલા એકલા ના ખાખા કરવું. ભગવાનને સંતોને જમાડવા શ્રાવણ મહિના જેવો મહિનો ક્યાંથી ફરી મળે, એમાંય પુણ્ય આ કુમા કમાવાની એમ કહેવાય છે ને. અત્યારે તો શું કહેવાય, સેલ ચાલે છે, સેલ. હા, સેલમાં તમને ખબર, અમેરિકામાં સેલ આવે, ડિસેમ્બર મહિનો હોય, વચ્ચે કંઈક ઓગસ્ટ મહિનો હોય, બીજા અમુક છ મહિને એકવાર સેલ આવે, ત્યારે જે $100 વસ્તુ હોય ને $10 કાઢી નાખે, લોકોની લાઈન લાગે. એમ અત્યારે આ પુણ્ય સેલમાં મળે, હા, ફ્રી ઓફ. આપણી શક્તિ પ્રમાણે જોજો, પાછા કોઈ ફોર્સમાં ના સમજતા કે આ તો ભાઈ લ્યો, ના, એવું નથી. પોતાની શક્તિ એવી ભક્તિ પણ આપણા દેહના પરિવાર માટે આપણે કરીએ છીએ, સંબંધીઓ માટે કરીએ છીએ, એ જેમ આપણા સગા છે એને વસ્ત્ર માટે, અન્ન માટે, બીજું ત્રીજી સેવા ચાકરી આપણે કરીએ છીએ, એવી આપણે આપણા સંતોને પોતાના દેહના સંબંધી માન્યા છે. એ દેહના નથી, એ તો આપણા આત્માના સાચા સગા છે. એને માટે તો જેટલું કરીએ એટલું ઓછું. પણ ઘણા તો શું વિચારે, ઘણા કરે છે ને પછી આપણે શું, બધા લાભ લે છે. ને ઘણા તો એવા હોશિયાર હોય ને તો શું કે ખબર, કોઈ દી કોઈની રસોઈ ન હોય ને તે દી મને કહેજો. જસભાઈ શું કે, જેથી ખાલી હોય ને તે દી કહેજો મને, આપણે બેઠા છીએ, એ બેઠા જ હોય પછી આખું વર્ષ, એ બેઠા જ રહે પછી, એનો વારો ન આવે. કોઈ સંત આપણી સામે જોડી ફેલાવે ને, આપણા સામે હાથ ફેલાવે ને, સમજવાનો આપણા ભાગ્યનો ઉદય થયો છે. એ તો નિષ્કિંચન છે, પણ એ આપણી પાસે માગે છે. એટલા માટે આપણા જીવનું કલ્યાણ કરવા માટે, આપણા પાપને બાળવા માટે, આપણને શુદ્ધ ચૈતન્ય ચોખ્ખો કરવા માટે, એટલા માટે સંત કરતા હોય છે. અને એનો કદી દોષ લેવો નહીં, નહીતર તો પેઢીઓની પેઢીઓ ખલાસ થઈ જાય, હા, વંશ નિર્મૂળ થઈ જાય. સાધુનો દ્રોહ તો બહુ ખતરનાક વસ્તુ છે, હા, ટોપ લેવલનું પોઈઝન છે. આવ સિમ્પલ નહીં, ઘણા અત્યારે તો એવા ઝેર નીકળ્યા છે, ગ્લાસ ભરીને પી જાવ તો કાંઈ ન થાય, એટલો રમતો હોય, કૂદતો હોય, ખેલતો હોય, આપણે એમ થાય આ શું ડુપ્લિકેટ ઝેર, ડુપ્લિકેટ થઈ ગયા, બોલો, ભેળસેળવાળા ઝેર થઈ ગયા, બોલો, દૂધ તો થઈ ગયા, ઝેર હોય ભેળસેળવાળા થઈ ગયા, વિચારો. એટલે કહેવાનો મારો અર્થ છે, ભગવાન નારાયણ સંતોના સામર્થ્યની વાત કરે છે. તમે તો ત્રિલોકીમાં વિચરણ કરનારા છો. અબ તુમ કહો
हवे भगवान पूछे छे, बजाओ। अब तुम कहो कहां से आए, समाचार कैसा अब लाए। अब तुम कहो कहां से आए, समाचार कैसा अब लाए। अब तुम कहो कहां से आए, समाचार कैसा अब लाए। अब तुम कहो कहां से आए, समाचार कैसा अब लाए। सुनी बोले मुनि जन सिर नामी, सुनी बोले मुनि जन सिर नामी। सुनी बोले मुनि जन सिर नामी, सुनी बोले मुनि जन सिर नामी। भरत खंड से आए स्वामी, भरत खंड से आए स्वामी। भरत खंड से आए स्वामी, भरत खंड से आए स्वामी। बोले नारायण मुनि तब ही, बोले नारायण मुनि तब ही। बोले नारायण मुनि तब ही, बोले नारायण मुनि तब ही। मेरी प्रजा सुखी है सब ही, मेरी प्रजा सुखी है सब ही। चारि वर्ण अरु आश्रम चारी, चारि वर्ण अरु आश्रम चारी। भरत निज धर्म नर नारी, भरत निज धर्म नर नारी। भक्ति धर्म जानो वैरागा, के साथ ही पर हे अनुरागा। भक्ति धर्म ज्ञान वैरागा, के साथ ही पर हे अनुरागा। ये भक्ति धर्म ज्ञान वैरागा, के साथ ही पर हे अनुरागा। भक्ति धर्म ज्ञान वैरागा, के साथ ही पर हे अनुरागा। के साथ ही पर हे अनुरागा, के साथ ही पर हे अनुरागा। भगवान नारायण ऋषियों ने कहे छे, आटलू तो तमने पूछ्यू, पण एक वात पूछवानी रही गई। शू? अब तुम कहो कहां से आए। हे संतो, घणा दिवस थी तमारा दर्शन थया, मने आनंद थयो, पण अत्यार सुधी तमे हता क्यां, अने छेले क्यां थी आव्या तमे? कारण के संतो तो बधे ज विचरण करनारा होय पूरा ए भूमंडल उपर। अब तुम कहो कहां से आए, क्या थी पधारो छो संतो, समाचार कैसा अब लाए। શું નવા સમાચાર શું લાવ્યા? એ વખતથી પરંપરા છે, કેમ છે, ક્યાંથી પધાર્યા? અત્યારે કોઈને એવું ન કહેવાય, ક્યાંથી આવ્યા, અપમાન જેવું લાગે, પણ એટલું તો કહેવાય. શું નવા સમાચાર છે, નવીનમાં શું છે? હા, એક જણાને પૂછ્યું, નવીનમાં શું છે? નવીનમાં કાંઈ નથી, હાવ ઘેરે બેહી રહેશ, દાડા કાઢે છે, કોઈ નોકરી ધંધો કાંઈ નથી. ભાઈ, જેનું નામ નવીન હોય માફ કરે, આ તો વાત નીકળી એટલે કહું છું. આવું સમજે, નવીનમાં શું છે? કાંઈ નથી. અહીંયા ભગવાન પૂછે છે, નવા સમાચાર તમે શું લાવ્યા, શું સમાચાર છે? અને ત્યારે મુનિઓ બોલે છે, મસ્તક નમાવીને. જો વિવેક કેટલો શીખવે છે, એક એક વાતમાં વિવેક નીતરતો હોય છે. ઘણા વ્યક્તિઓ એટલા મહાન હોય ને, કંઈક પૂછવું હોય ને, હે સ્વામી, હે ભગત, આવું સંબોધન કરે. હે સ્વામી, મુક્તાનંદ સ્વામી આપણને કેવું શીખવાડે, જો વચનામૃતમાં પાને પાને મહારાજને પૂછવું હોય ને, હાથ જોડી મસ્તક નમાવી. એટલા મોટા સંત, ઉંમરમાં મોટા, ગુણોમાં મોટા, બધા પરમંશોથી મોટા, તોય મહારાજને આમ હાથ જોડી મસ્તક નમાવીને બોલે, હે મહારાજ,
તમે કીધું એ બરાબર છે, કેમ કે હે મહારાજ, બધાની વચ્ચે કહી દે, હે મહારાજ તમે જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર મારાથી નહીં થાય. અને આપણે તો કે હું ન થાય, થાય જ ને, ના થાય તો એમ કે મહારાજ, હે મહારાજ મને તો આવું સૂજે છે, મને આવું લાગે છે, સાચું તો તમે જાણો. લ્યો વિનમ્રતા, વિવેક છે ને દસમો નિધિ છે. હા બહુ પ્રેમથી બોલવું, હાથ જોડીને બોલવું, હા ધીરે રહીને બોલવું, અને કોઈ કહેતા હોય ત્યાં સુધી પ્રેમથી સાંભળવું, આ બધા સદગુણો છે. અને આ સદગુણો તમે કાંઈ હિમાલયમાં જાઓ તો મળે એવું નહીં, અને અમુક તો આવી જાય તો આવી જાય, નહીતર હાઠથી જાય તો ન આવે. હા બહુ સાચી વાત છે. અને એ વિવેક ને બધું બાળપણથી આવે, નાની ઉંમરથી આવે, પછી કાંઠા ચડી ગયા પછી હે બોલો દાદા, પછી સારું એકવાર તૂટી ગયા પછી ગળાને ન ચડે બીજા કાંઠા. હા અમારે નાના નાના છે જો બધા યાર, એને જેવું શીખવાડો એવું શીખી જાય, અને એને આખી જિંદગી કામ લાગે. વિવેક તો બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે, સંતો શીખવાડે છે. સુની બોલે મુનિજન શિર નામી, હાથ જોડી મસ્તક નમાવી અને ભગવાનને કહે છે હે પ્રભુ, બરત ખંડ સે આયે સ્વામી. પ્રભુ અમે તમારા પ્રાંતમાંથી જ આવીએ છીએ, નરનારાયણ ભગવાનનો ખંડ એટલે ભરતખંડ, ભરતખંડના રાજા એટલે નરનારાયણ ભગવાન છે, એમના સ્વામી છે. અને ભરતખંડની જે વાત સાંભળીને ભગવાને ત્યાં તો આમ સીધા થઈ ગયા, શું વાત કરો છો સંતો, હા મહારાજ અમે ભરતખંડમાંથી આવીએ છીએ. ભરતખંડનો મહિમા, તો ભરતખંડનું નામ આવ્યું ને એટલે થોડુંક જાણી રાખવું બહુ જરૂરી છે. શ્રીમદ ભાગવત પુરાણમાં અને બીજા ગ્રંથોમાં ભરતખંડનું વર્ણન બહુ વિસ્તારથી લખ્યું છે. ભરતખંડનો મહિમા અદ્ભુત, અવર્ણનીય, મહાન, બહુ મહાન છે. હા એનો મહિમા અધિક છે. ખગોળ ભૂગોળના વચનામૃતમાં મહારાજ કહે છે શ્રીમદ ભાગવત આદિ સદગ્રંથોને વિશે લખ્યું છે જે ભરતખંડમાં મનુષ્યનો દેહ મળવો અતિ દુર્લભ છે. ઘણાને તો ભરતખંડ જ ખબર નથી, બોલો ભરતખંડ કેટલો એ ખબર નથી, હું ભરતખંડમાં છું એ ખબર નથી. ઈ હું વરી કે છે, આ પેલું એક જણાને પૂછ્યું તું ને વચનામૃત વાંચો છો, તો કે ઈ પંચામૃત શું છે. હું વચનામૃત પૂછું છું તો ઈ હું કે, એને ખબર જ નથી વચનામૃત શું છે. ગીતા પૂછો છો ખબર ના હોય, ભાગવત પૂછો તો ખબર ના હોય, લ્યો હોય હિન્દુ, હોય હિન્દુ. ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો અતિ દુર્લભ છે, ચિંતામણી તુલ્ય છે. જે દેહને ઇન્દ્રાદિક દેવતાઓ ઈચ્છે છે તે દેવતાને વિષય ભોગ વિલાસ આયુષ તો અધિક છે મનુષ્ય કરતા, પણ ત્યાં મોક્ષનું સાધન થતું નથી, ત્યાં ભગવાનની એકેય ફ્લાઇટ આવતી નથી, ત્યાંથી કોઈ વિમાન અક્ષરધામમાં જાતું નથી. એટલા માટે દેવતાઓ પણ ઈચ્છે છે, પ્રભુને પ્રાર્થના કરે છે. ભાગવતમાં કથા આવે છે, હે પ્રભુ જો હવે ફરી અમારો અવતાર થવાનો હોય તો અમને મનુષ્ય બનાવજે, કારણ કે માત્ર જીવની મુક્તિ મનુષ્ય લોકમાં જ થાય છે, ભરતખંડમાં જ થાય છે, બીજી ક્યાંય થતી નથી. ચોખ્ખું લખ્યું આમાં, કારણ કે મોક્ષનું સાધન સ્વર્ગાદિક લોકની અંદર નથી થતું, મોક્ષનું સાધન તો ભરતખંડને વિશે મનુષ્ય દેહ પામ્યા પછી જ થાય છે, એ વિના બીજે કોઈ ઠેકાણે અને કોઈ દેહને વિશે થતું નથી. ઓહો, એક તો ભરતખંડમાં, એમાંય મનુષ્ય જન્મમાં છે, એ હેતુ માટે સર્વ દેશથી મૃત્યુ લોકમાં ભરતખંડને વિશે મનુષ્યનો દેહ પામવો અધિક કયો છે, એને તુલ્ય બીજું કોઈ 14 લોકમાં સ્થાનક નથી. આહા, ઈ ભરતખંડના રાજા નરનારાયણ ભગવાન, અને ઈ ભરતખંડની વાત
ऋषि मुनियों करे छे। 14 लोक ऊपर आपड़ा मृत्यु लोक थी ऊपर 6 लोक छे। हौथी पेलो एक तो मृत्यु लोक, एनी ऊपर भूवर लोक छे, एनी ऊपर स्वर्ग लोक छे, एनी ऊपर त्रीजो महर लोक छे, एनी ऊपर जन लोक छे, अने पांचमो तप लोक छे, अने छठो एटले ऊपर छेल्लो सत्य लोक छे, ब्रह्माजी नो लोक। अने आ पृथ्वी लोक थी नीचे 7 लोक छे, हेठो आनी नीचे एक तो अतल, बीजो वितल, त्रीजो सुतल, चौथो तड़ातल, पांचमो महातल, छठो रसातल, अने सातमो पाताल। आनी ऊपर 6, नीचे 7, अने का टोटल केटला थया? 14 लोकनो आ ब्रह्मांड छे। अने आ बधामां 14 लोकमां मृत्यु लोक श्रेष्ठ छे, अने मृत्यु लोकमां पण 7 द्वीपो छे। कया कया? एक तो जंबू द्वीप, बीजो प्लक्ष द्वीप, त्रीजो सालमली द्वीप, चौथो कुश द्वीप, पांचमो क्रौंच द्वीप, अने छठो शाक द्वीप, अने सातमो पुष्कर द्वीप। अने आ सातय द्वीप मां श्रेष्ठ द्वीप होय तो जंबू द्वीप छे। हवे जंबू द्वीप मां पण केम श्रेष्ठ छे? तो के छे एमाय पाछा 9 खंड छे। केटला? पेलो इलावर्त खंड, बीजो केतुमाळ, त्रीजो रम्यक, चौथो हिरण्यमय, पांचमो कुरुखंड, छठो भद्राक्ष्व, अने सातमो हरिवर्ष, आठमो किम पुरुष, अने नवमो भरत खंड छे। अने आ भरत खंड मां ए दक्षिण दिशा मां, अने तेमाय नर नारायण भगवान नी उपासना छे। नारद जेवा एना भक्तो छे। ई नर नारायण भगवान ने जयरे भरतखंड विषय ऋषि मुनिओ कीधु त्यारे पोताना प्रजानी पोताने चिंता तो होई ने। हवे आ खंडनी वात निकली छे तो खंडनी वात करी दो वारवार। आ बधुं जाणी राखवा जेवुं छे। आ जाणी राखीए ने त्यारे जीवना हृदयमां वैराग्य उत्पन्न थाय, साचुं ज्ञान उत्पन्न थाय, मनुष्य देहनो महिमा जाणे अने छेलो जन्म करी ले। अने वड़ी भरतखंड मां पण 13 देशो छे। केटला? 13 देश भरतखंड मां। अनार्य कहता कठोर छे, अने ए के छे एक तो बंगाल, बीजो नेपाल, त्रीजो भूत, चौथो कामाक्षी, पांचमो सिंध, छठो काबुल, सातमो लाहौर, आठमो मुल्तान, नवमो ईरान, दसमो अस्तंबोल, अग्यारमो अरबस्तान, बारमो स्वाल, तेरमो पिलपिलाम। 13 देशो। अने आ 13 देशो मां मनुष्य देह पामे एने मोक्षना दाता एवा जे सद्गुरु तेनो जोग मळवो दुर्लभ छे, सुलभ नथी त्यां। એટલે ભરતખંડનો મહિમા ગાયો છે, તત્રાપી ભારતવર્ષે અતિ દુર્લભ છે મનુષ્ય દેહ। કેમ? કે ભરતખંડમાં ભારત દેશની અંદર જ સાચા સદગુરુનો જોગ થાય છે, બીજે અઘરો છે, ઘણો દુર્લભ છે। અને બીજા જે 12.5 દેશ છે એ આર્ય દેશો કહેવાય છે, જેમાં ઉત્તમ પ્રથમ પૂર્વ દેશ, બીજો વ્રજ, ત્રીજો માલવ, ચોથો મારુ, પાંચમો પંજાબ, છઠ્ઠો ગુજરાત, આપણે છઠ્ઠા સ્થાને છીએ, સાતમો દક્ષિણ, આઠમો મલબાર, નવમો તિલંગ, દસમો દ્રાવિડ, અગિયારમો બારમલાર, અને બારમો સોરઠ, અને અડધો કચ્છ, આખો નહીં એટલે 12.5 દેશ થયા। 12.5 દેશ ઉત્તમ, તેમાં સદગુરુ અને બ્રહ્મવેતા સંત એમનું પ્રાગટ્ય પણ ઘણું રહે છે, અને તે દેશમાં મનુષ્ય દેહ પામે છે, તેમને ધર્મ ભક્તિ વૈરાગ્ય જ્ઞાન એ સમજાય એમ છે, ને મોક્ષનો માર્ગ જાણે એમ છે। તે કેમ જાણે? તો એ જે ઉત્તમ દેશ છે તેને વિશે ભગવાનના અવતાર ઘણા થાય છે, એટલા માટે દેશ શ્રેષ્ઠ છે। લ્યો, અને બીજી એક વાત લખી સાંભળજો, ખાસ સમજવા જેવી। એવું નથી કે એમાં બધા અવતાર પામે, જન્મ પામે એટલે બધાનો મોક્ષ થઈ જાય, તો કોનો થાય?
भरत खंड ना सर्व मनुष्य छे ते मोक्ष नो जो उपाय करे तो मोक्ष थाय अने एम छे अने न करे तो न थाय। એ પાછુ કે ભાઈ જન્મ મળી ગયો એટલે આપણું કામ પૂરું થઈ ગયું એવું નથી, એનો ઉપાય કરે, સાચા સદગુરુને શોધે, મળી જાય અને પછી એનું શરણું લે અને એ કે એ પ્રમાણે ઉપાય કરતો રહે તો એનો મોક્ષ થાય, બાકી મોક્ષ થાય નહીં। લ્યો આ ભરતખંડની વાત કરી અને બીજી તો આખી બહુ સરસ, મનુષ્ય જન્મ ક્યારે મળે છે એ ખગોળ ભૂગોળમાં જાણવા જેવું છો। એક વાર તો દરેકે ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચે ને તો જીવ જાગી જાય, ભજનમાં લાગી જાય, છેલ્લો જન્મ કરવાની તમન્ના ઉઠી જાય, પૂરું કામ થઈ જાય। હા, બહુ સરસ વાત કરી છે, ક્યારે મનુષ્ય દેહ મળે અને એ ભારતખંડમાં। આપણને બધાને ભરતખંડમાં જન્મ મળ્યો છે, ગુરુજી જેવા સદગુરુનો જોગ થયો છે, મુક્તાનંદીય પરંપરા આપણને મળી છે, આપણે એના ખોળામાં બેઠા છીએ। હવે તો ઈ આંગળી ચિંતે ને રાહ ચિંતે ને એના ઉપર આંખો બંધ કરીને ચાલ્યા કરો ને, પૂરું થઈ ગયું કામ આપણું, આ લોક ને પરલોક બે સુધરી ગયા, બે કામ પૂરું થઈ ગયું। ભરતખંડના રાજા ભગવાન નરનારાયણ આ જ્યારે વાત સાંભળી ઋષિઓના મુખથી અને ત્યારે નારાયણ બોલ્યા, બોલે નારાયણ મુનિ હી તબહી મેરી પ્રજા સુખી હે સબહી। હે ઋષિઓ, તમે મારા પ્રાંતમાંથી મારા ખંડમાંથી આવ્યા છો, ભરતખંડમાંથી, અને ત્યારે મારી પ્રજાની તો મને ચિંતા હોય ને, માટે મારી પ્રજા સુખી તો છે ને બધા। ચારેય વર્ણ અને ચારેય આશ્રમના લોકો પોતપોતાના ધર્મ પ્રમાણે રહે છે ને, નરનારીઓ બધા પોતાના નિયમમાં તો છે ને, ભક્તિ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય કેસા તેહી પર હે અનુરાગ। કેમ છે બધું ગડબડ સડબડ ભેળસેળ નથી થઈ ગયું ને? હું તો અહીં તપ કરું છું અને તમે ત્યાંથી આવો છો, માટે મને જલ્દી એની વાત કરો। દ્રઢ મર્યાદા ધર્મ કી, ભગવાન કે છે હે ઋષિઓ, દ્રઢ મર્યાદા ધર્મ કી અને પુનિ સતશાસ્ત્રાચાર કેસે પાલત હે અબે ભરત ખંડી નરનાર। ધર્મની મર્યાદા અને સત્શાસ્ત્રોની અંદર લખેલો સદાચાર એ બધો કેવી રીતના પાળે છે? બધું બરાબર છે, બધા સુખી છે? મારા ભરતખંડના નરનારીઓ બધા ધર્મ પ્રમાણે જીવન જીવે છે? અને ત્યારે ઋષિઓ હવે કે છે, હા 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 જોજો, હવે સુની શ્રી હરિ કે બેન, સુની શ્રી હરિ કે બેન, ભયે ઉદાસી મુનિ સકલ। આટલી જે આ વાત કરીને ત્યારે ઋષિ મુનિઓની મુંડી નીચે થઈ ગઈ, મસ્તક નમી ગયા, આંખમાં જળજળી આવી ગયા, એકદમ સંતો ઉદાસ થઈ ગયા। નીર બહાય નેન અને બોલે ગદગદ બાની મુખા, સુની શ્રી હરિ કે બેન। ભગવાનના વચન સાંભળ્યા, પોતાના ભરતખંડની પ્રજાની ચિંતા કરનારા ભગવાન એની સામે જો આમ નજર માંડી ન શક્યા, પ્રભુ ભરતખંડ તમારું છે, તમે એના રાજા છો, સંતોને તરત પેલી કહેવાય કે આમ 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 શરમ આવી જાય ને, કે હા 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 ભરતખંડની પ્રજા વિશે વાત કરીશ, અને ભગવાન પાસે હે કોઈ રાજા હોય અને રાજાની સામે એમ કે તમારી પ્રજા તો જોવો સંભાળો, તમે સંભાળી નથી શકતા, તમે રાજા શાના, અર્થ જેવો થાય ને, તમારી પ્રજાને તમે નથી સાચવી શકતા, તમે રાજા શાના, પણ આ તો ભગવાન છે, સંતો કેમ કહી શકે, પોતાના ઈષ્ટદેવ છે, પોતાના સ્વામી છે, પોતાના પ્રભુ છે। અને ત્યારે નેણ ઢળી ગયા નીચે, આંખમાંથી ટપ 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 આંસુ મીંડા પડવા, ખોળામાં હાથ જોડી ગયા, પ્રભુ શું વાત કરીએ। નીર બહાય નેન
बोले गदगद बानी मुखा। बोलवा लग गया, गदगदी थी गया, दुखी थी गया। सुनहु नारायण नर भ्राता, हमसे कही नहीं जात शोबाता, हमसे कही। खुशी नी वात होय ने तो केवामा उतावळ थाय। हालो जल्दी कही दे गुरुजी ने, हालो जल्दी कही दे संतो ने। तो दुखनी वात होय ने केम केशु, केम एने मोढू बतावीशु, केम जेन केशु। पोते गुनो कर्यो होय ने तोय पण माणस नो आत्मा पोकारे, अरे हूँ मुख देखाड़िए। अने कोई कर्यो होय ने ई केवो होय ने, घणा एमां माहेर होय, पाछा घणा माहेर होय एमां। કોકનો દોષ દેખાડવો ને કેવો એટલે તો આમ તમારે આહા પડકારા કરીને કે હા, પણ ઘણા એવા વિવેકી હોય ના કહેવાય, કોઈની ભૂલ પણ કોઈને ગમે ને ના કહેવાય, ને કે તો એ બહુ વિવેકથી, હા બહુ બહુ હા ધ્યાન રાખીને કે, કોઈનું દિલ ના તૂટી જાય એટલે કે, એવી રીતનું ધ્યાન રાખે। આ વાત જો અમે ભગવાનને કરીશું ને ભગવાનનું દિલ તો નહીં તૂટી જાય ને, સંતોને વિચાર આવી ગયો મહારાજ। હા સંતો, સુનહુ નારાયણ સ્વામી, હે નારાયણ નર ભ્રાતા, સાંભળો, હમસે કહી ન જાત સોબાત, એમ કરીને સંતો રડવા લાગ્યા। ભગવાન પણ ઊભા થઈ ગયા છે, સંતોને કીધું છે, આંખમાંથી આંસુડા પોચા પોતાના ખેસથી લૂછાયા છે, હા ખભા ઉપર હાથ મૂકીને કીધું છે, શાંત થઈ જાઓ, કઈ વાંધો નહીં, આજ ના કહેશો તમે, આવતીકાલે કહેજો, નિરાતે કહેજો, ખ્યાલ આવી ગયો ને તમને, આજે નહીં। અને આવા દુઃખની વાત તમે મને કોણ વધારે દુઃખી થાઓ, મારા સાધુ દુઃખી થાય એ મને ગમે નહીં, દુનિયા જે કરે તે, પણ મારો ભગત ને મારા સાધુ દુઃખી થાય તે હું જોઈ। સંતો બોલશો નહીં અત્યારે કંઈ, નિરાતે પછી વાતો કરીશું આવતીકાલે, એમ કરી અહીં કથાને વિરામ કરીએ છીએ। 28 ચોપાઈ સુધીની કથા સાંભળી છે, આવતી કથા આવતીકાલે। બોલો શ્રી ઠાકોરજી મહારાજની જય, સદગુરુદેવની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ।